बायो सावरनो नियम चैप्टर एक अने चैप्टर चार आ बे वच्चे थोड़ी पहला समतुल्यता डिस्कशन उपर थी आगळ वधीए। पहला चैप्टरनी अंदर कूलम्बनो नियम आया बायो सावरनो नियम कूलम्बना नियम उपर थी आपणे एक नियम मेळवेलो हतो गाउसनो नियम आया एने समतुल्य बायो सावरना नियम उपर थी आवशे सर्किटल नियम डायरेक्टली तमने सीम्पल क्वेश्चन नी अंदर आवु पूछी सके कि भाई विद्युत शास्त्र में कूलम्बनो नियम ने समतुल्य चुंबकीय शास्त्रनो नियम क्यों एव रीते आपणे कहीए भाई के गाउसनो नियम क्या नियमनी विशिष्ट रजूआत है तो बायो साव सॉरी एम्पियरनो सर्किटल नियम ए क्या नियमनी विशिष्ट रजूआत है कही शकाय। सेम के भाई विद्युत शास्त्र में गाउसनो नियम तो चुंबकीय शास्त्र में एने समतुल्य नियम क्यों है એટલે આડાવડા એક તો એક એમસીક્યુ માટે બીજું ડાયરેક્ટ સીધું આ યાદ રાખી કે ભાઈ કુલમનો નિયમ સેના માટેનો છે તો કે બળ કે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આ સેના માટે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આ પણ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે થોડી શોર્ટ ટ્રિક એવી રીતે આ પણ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેની થોડી શોર્ટ ટ્રિક છે ક્યારે કઈ પરિસ્થિતિ એપ્લિકેબલ છે યાદ કરો કુલમનો નિયમ પહેલાં યાદ કરો તો કુલમના નિયમ માટે આપણે આવું ત્યારે કીધેલું હતું કે ભાઈ કુલમનો નિયમ છે સ્થિર વિદ્યુત ભાર વિતરણ વડે ઉત્પન્ન થતું विद्युत क्षेत्र शोधवा माटे स्थिर विद्युत भार वितरण वड़े उत्पन्न थतुं विद्युत क्षेत्र एवी रीते आया विद्युत क्षेत्र ने विद्युत बल गमे विद्युत क्षेत्र ईज विद्युत बल छे कारण के एकम धन उपर जे बल लागे एने विद्युत क्षेत्र कहेवाय। तो बायो सावरनो नियम स्थायी विद्युत प्रवाह वितरण वड़े उत्पन्न थतुं चुंबकीय क्षेत्र शोधवा माटे तो आपणे पहेलुं ज स्थायी प्रवाह वड़े उद्भवतुं चुंबकीय क्षेत्र शोधवुं એમ્પિયરનો સર્કિટલ નિયમ બાયો સાવરના નિયમની વિશિષ્ટ રજૂઆત છે અને આ એમ્પિયરનો સર્કિટલ નિયમ ક્યારે સાચો છે સંમિત વિદ્યુત પ્રવાહ વિતરણ સંમિત વિદ્યુત પ્રવાહ વિતરણનો અર્થ શું કરવાનો એ તમને ખ્યાલ છે કે અનંત પરિમાણ અથવા જેને કંઈક વિદ્યુત ભાર જો વિતરણ પામેલો હોય પહેલાં ચેપ્ટરની ચર્ચા કરતા હોય તો કંઈ વિદ્યુત ભાર સમાન રીતે વિતરણ પામેલો હોય દાખલા તરીકે ગોળો છે તો ગોળા ઉપર સમાન રીતે વિદ્યુત ભાર વિતરણ હોઈ શકે પરિમિત લંબાઈનો તાર હોય તો આમાં પાછળ આ કે ખાંચાવાળા નળીવાળા ભાગો આવે તે જગ્યાએ વિદ્યુત ભાર સંમિત વિતરણ હોતો નથી તો આના માટે કુલમનો નિયમ વેલિડ નથી કુલમનો નિયમ ઓકે સોરી કુલમનો નિયમ વેલિડ છે ગાઉસનો નિયમ વેલિડ નથી। સેમ વસ્તુ આપણે કંઈક પરિમિત લંબાઈના તારમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો ત્યારે એવા સંજોગોમાં આપણે કહી શકીએ ભાઈ એમ્પિયરનો સર્કિટલ નિયમ પણ વેલિડ નથી। આના માટે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો ફરજિયાત બાયો સાવરના નિયમનો ઉપયોગ કરી અને ચુંબકીય ક્ષેત્ર શોધી શકાય એટલે બાયો સાવરના નિયમનો ઉપયોગ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ટૂંકમાં ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે શું છે એનું ગાણિતિક ફોર્મેટ તો કે જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહ ખંડ છે માની લો કે ભાઈ વિદ્યુત પ્રવાહ ખંડ આઈડીએલ આને લીધે ખંડની સાપેક્ષે કોઈ આર સ્થાન સદિશ ધરાવતા બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્ર તમારે શોધવું છે તો પી બિંદુએ મળતું ચુંબકીય ક્ષેત્ર ડીબી સદિશ બરાબર મ્યુ ઝીરો અપોન ફોર પાય આઈડીએલ સદિશ ક્રોસ આર સદિશ છેદમાં આર ક્યુબ આર સદિશ કરશો તો આર ક્યુબ અને આમ લખવું હોય તો આમે લખી શકાય મ્યુ ઝીરો અપોન ફોર પાય આઈડીએલ ક્રોસ આર કેપ અપોન આર સ્ક્વેર। અહીંયા જે આપણને ચુંબકીય ક્ષેત્ર મળે છે બાયો અને સાવરે જે આમ બાયો અને સાવર બે અલગ અલગ સાયન્ટિસ્ટ છે એમના નામ ઉપરથી છે એમણે જે આનુભવિક સૂત્ર જુદા જુદા જે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીને જે ચુંબકીય ક્ષેત્ર મેળવા એના અનુભવના આધારે જે તારવેલું જે સૂત્ર છે ડીબી બરાબર મ્યુ ઝીરો અપોન ફોર પાય આઈડીએલ ક્રોસ આર અપોન આર ક્યુબ જ્યાં આઈડીએલ શું કહેશું વિદ્યુત પ્રવાહ ખંડ આઈડીએલ એ વિદ્યુત પ્રવાહ ખંડ સદિશ રાશિ અદિશ રાશિ સદિશ રાશિ દિશા કઈ હોય ડીએલની દિશામાં બરાબર જે ડીએલની દિશા છે અથવા તારમાંથી વહેતો જે પ્રવાહ તમે જે દિશામાં લો ભલે પ્રવાહ અદિશ રાશિ છે પણ પ્રવાહની એક ચોક્કસ ડિરેક્શન તો કહેવાય જ તો પ્રવાહની જે ડિરેક્શન છે એ દિશામાં આપણે કહી શકાય કે એની દિશા લેવાની છે આનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર
જે તે વખતે મેં તમને આવું પણ એક ક્વેશ્ચન પૂછેલો હતો કે એમ્પિયર ઇન્ટુ મીટર કઈ ભૌતિક રાશિનો એકમ, અચ્છા જેનો એકમ છે એવી બે ભૌતિક રાશિ, તો એક ભૌતિક રાશિ આ છે, બીજી યાદ છે કોઈને? ધ્રુવમાન, ચુંબકના ધ્રુવનું ધ્રુવમાન, એનો એકમ પણ આપણને એમ્પિયર ઇન્ટુ મીટર મળે. તો ત્યાં આપણું અને હા, સાથે સાથે જો આપણે કુલમના નિયમ અને આ બાયો સાવરના નિયમની એક ક્વેશ્ચન તરીકે જ લઈ લઈએ, કુલમનો નિયમ અને બાયો સાવર ના નિયમ વચ્ચેની સામ્યતા અને વિષમતાઓ બે માર્ક માટે તમને આવો ક્વેશ્ચન પણ પૂછી શકે છે. તો બે વિશેષતાઓ કે બે સામ્યતાઓ કોઈ પણ આપણે લખવી પડે, તો પહેલી વસ્તુ એક કહીએ કે બંને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. આપણને ખ્યાલ છે એ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર, અથવા કે ને બદલે આપણે વન અપોન ફોર પાય એપ્સાઇલોન નોટ. તો એના આધારે કહું તો આ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, એટલે આપણે કહી શકાય બંને વ્યસ્ત વર્ગ છે, બંને વ્યસ્ત વર્ગને અનુસરે છે. બંનેના ઉદગમો વિશે ચર્ચા કરવી, હું ખાલી આટલું હેડિંગ રાખીને છોડી દઉં છું, બંનેના ઉદગમો. તો આનું ઉદગમ અદિશ છે, વિદ્યુતભાર અદિશ રાશિ છે. આનું ઉદગમ પ્રવાહખંડ છે, ચુંબકીય ક્ષેત્રનું ઉદગમ કયું છે? પ્રવાહખંડ, વિદ્યુત પ્રવાહખંડ. તો એ આપણે કહી શકાય કે સદિશ રાશિ છે, એટલે બંનેના ઉદગમો વિશે ડિસ્કશન તમે કરી શકો. બીજું, ક્ષેત્રની દિશા કુલમના નિયમથી તમને જે વિદ્યુત ક્ષેત્રની દિશા મળે, આપણે ખબર છે આને આપણે કે ક્યુ અપોન આર સ્ક્વેર એટલે વિદ્યુત ક્ષેત્ર પણ કહેવાય, એફ બરાબર ક્યુ ઈ. તો આપણે કહી શકાય કે ભાઈ જે વિદ્યુત ક્ષેત્ર હશે એ કેમનું હશે? બળની દિશામાં. અથવા બળ કેમનું હશે? તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં. જો આ ધન હશે તો, ઋણ હશે તો વિરુદ્ધ દિશામાં. પણ જ્યારે અહીંયા તમે કહી શકો કે ભાઈ આ ડીબીની જે દિશા મળશે એ ડીબીની દિશા કઈ હશે? તો આઈડીએલ અને આરથી બનતા સમતલને લંબ, જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ નક્કી કરી શકાય. બરાબર, એટલે આઈડીએલ અને આરથી બનતા સમતલને લંબ, એટલે દિશા માટે હું આખું અહીંયા વર્ણન કંઈ લખતો નથી, પણ વિષમતાઓ અને તમને એના માટેનો કદાચ ક્વેશ્ચન પૂછે તો આ બીજો એક ક્વેશ્ચન આની અંદર આ છુપાયેલો છે. એ આ તમને આમ સીધું આમ કે બાયો સાવરના નિયમનું ગાણિતિક સ્વરૂપ લખો અને તેમાં આવતા પદની ઓળખ આપો. તો બાયો સાવરનો નિયમ એટલે આપણા માટે આ ગાણિતિક સ્વરૂપ આ શબ્દમાં કેવું હોય તો આમ કે કોઈ આઈડીએલ જેટલા પ્રવાહ ખંડને કારણે ખંડની સાપેક્ષ આર સ્થાન સદિશ ધરાવતા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આ સમીકરણ વડે આપી શકાય. ત્યાં ખાસ ધ્યાન એ રાખશું કે આઈડીએલ એ વિદ્યુત પ્રવાહ ખંડ છે અને આર છે એ શું છે? પણ સ્થાન સદિશ થોડો વિચિત્ર રીતે લેવાનો છે. અત્યાર સુધી જ્યારે તમને ઇલેવન્થમાં કેવું ભણાવવામાં આવેલું ત્યારે એવું કીધું હોય કે સ્થાન સદિશ ઉગમ બિંદુની સાપેક્ષે, સ્થાન સદિશ હંમેશા ઉગમ બિંદુની સાપેક્ષ હોય, ઉલ્લેખ કરો કે ન કરો. પણ જ્યારે આપણે અહીંયા વાત છે તો બાયો સાવરના નિયમની અંદર સ્થાન સદિશ તમારે ફરજિયાત લેવાનો છે ખંડની સાપેક્ષ. ધ્યાન રાખજો, તમે યામ પદ્ધતિ કઈ લો છો એ અગત્યનું નથી. જ્યારે આના સૂત્રો કંઈ પણ તારવણી કરતા હશો ત્યારે ખંડ લઈ ખંડની સાપેક્ષે આપણે સ્થાન સદિશ મેળવવાનો હશે. આ વિચિત્ર થિયરીઓમાંની એક છે. એટલે બાયો સાવરે જે નિયમ આપ્યો તો એ નિયમની અંદર એણે એ વિચિત્રતા ઇન્ક્લુડ કરેલી છે કે ખંડની સાપેક્ષે સ્થાન સદિશ લઈને તમારે આખું ડિસ્ક્રિપ્ટ મીન્સ કે આખું વર્ણન છે એ આગળ વધારવાનું. બાકી નહીતર સ્થાન સદિશ મોટા ભાગે ઉગમ બિંદુને અનુલક્ષી ન જ હોય. એટલે આર છે એ સ્થાન સદિશ ખરો, પણ કેને અનુલક્ષીને? વિદ્યુત પ્રવાહ ખંડને અનુલક્ષીને આપણે સ્થાન સદિશ લેવાનો છે. તો અહીંયા બે પ્રશ્નો આપણા એ. ત્યાર પછી આમ કહું કે વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ વડે ચુંબકીય ક્ષેત્ર માની લો, કોઈ આર ત્રિજ્યા વાળી આપણી રિંગ, એની અક્ષ પરના કોઈ ચોક્કસ બિંદુ એક્સ જેટલા અંતરે આવેલા દાખલા તરીકે બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. રિંગમાંથી પ્રવાહ પસાર થાય છે આ જેટલો પ્રવાહ પસાર થાય છે, અને પ્રવાહ માની લો કે આ રીતે આમ પસાર કરીએ છીએ રિંગમાંથી, જો રિંગમાંથી આ રીતે આમ પ્રવાહ સતત પસાર થતો હોય એને પરિણામે રિંગના કેન્દ્રથી એક અંતરે આવેલા આપણે આ બિંદુ પાસે માની લો કે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું છે. તો સૌથી પહેલાં તો આપણને એ ખબર છે કે ભાઈ આ જે વિતરણ છે
આમાંથી પ્રવાહ છે જો સ્થાયી પ્રવાહ પસાર થતો હોય તો બાયો સાવરનો નિયમ એપ્લાય કરી શકાય। હવે બાયો સાવરના નિયમનો ઉપયોગ કરવો હોય તો કે તો એના માટે પહેલા પ્રવાહખંડ ધારવો પડશે। તો આઈડિયલ પ્રવાહખંડ માની લો કે આવો એક પ્રવાહખંડ આયા લઈએ છીએ। आ प्रवाहखंड अत्यारे जो डिरेक्शन आ रीते आम विचारशो तो तमे कही सको कि भाई प्रवाहखंड है अहीं ऊपर लीधो छे तो आम हशे प्रवाहखंड की दिशा। तो आइडियल आम है चुंबकीय क्षेत्र शोधवानुं छे आ तरफनुं छे एटले के अहीं बिंदु है तो त्यारे आ आर सदिश अहीं चुंबकीय क्षेत्र कई दिशा में मळशे तो पहला जो डिरेक्शन नक्की करवी तो डिरेक्शन केवी रीते हशे आईडीएल अने आर थी बनता समतल ने लंब। आईडीएल छे आपणे कीधुं ए प्रमाणे आ रीते छे डी आर छे ई आम छे तो आईडीएल अने आर थी बनतुं समतल ए आम थयुं। ई समतल ने लंब रूपे स्क्रू राखी स्क्रू ने आईडीएल थी आर तरफ फेरवो तो स्क्रू आम आवशे अने परिणामे आपणे कही शकीए भाई आपणे जे डीबी मळशे ई आने लंब हशे कारण के समतल ने लंब रूपे અને અહીં આપણે બારે તરફ એટલે ડી બી મળ્યું। ખબર પડી ગઈ અહીંયા આઈડીએલ એટલે આપણે કીધું કે ભાઈ આ રીતે આમ છે અને આર આમ છે। ડાયરેક્ટ આપણે મેં આ નિયમ એ શીખવાડેલો છે કે ડાયરેક્ટ પહેલા સદિશથી બીજા સદિશ તરફ આમ આંગળીઓને વાળવાની। તો પહેલો સદિશ છે એ આપણો આઈડીએલ છે, બીજો સદિશ છે એ આર છે, એ તરફ આંગળીને વાળો એટલે આમ મળશે આપણને, થાય ને આવું। પહેલાં તો સમતલને લંબ રૂપે આપણે ગોઠવી દેવાનો છે સ્ક્રૂને। તો આ ડીબીની દિશા થઈ। હવે ડીબીના આપણે ઘટકો પાડવા છે તો ડીબીના બે ઘટકો માટે ગમે એક એંગલ આને આ એંગલને દાખલા તરીકે ઓકે આપણે આ એંગલને ચાલો કહી દઉં છું થીટા, લગભગ ટેક્સ્ટબુકમાં આ મુજબ છે અને આ કરતાં જુદો ગમે આને એંગલને થીટા ધારીને કરવો હોય તો એ કરી શકાય। તો આ જે છે ડીબી તો ડીબીનો આ બાજુનો ઘટક કયો આવશે ડીબી કોસ થીટા અને આ બાજુનો ઘટક થશે ડીબી સાઇન થીટા। હવે જ્યારે ડીબી કોસ થીટા છે અને ડીબી સાઇન થીટા ત્યારે આ એક ખંડની માટે જ ડિસ્કશન કર્યું છે, અહીંયા સામેનો ખંડ બરાબર વિચારો। જ્યારે અહીં સામેનો ખંડ લેશું વિદ્યુત પ્રવાહ રિંગ એનો આ નીચેનો ખંડ તો આઈડીએલ આમ છે આર આમ છે અહીંથી આમ કારણ કે ખંડની સાપેક્ષ ફરજિયાત સ્થાન સદિશ લેવાનો છે। તો આઈડિયલ અહીંયા આર આમ થશે, ચુંબકીય ક્ષેત્ર ક્યાં મળશે ત્યાં આમ ક્રોસમાં લંબ રૂપે, પહેલાં સમતલને લંબ રૂપે મળે, સમતલને લંબ એટલે કાં તો આમ હોય કાં તો આમ હોય, પણ આઈડિયલ ક્રોસ આર કરો છો એટલે દેખીતું આપણું આઈડિયલ છે એ આમ છે આર આમ છે તો આ નિયમ પ્રમાણે આમ થશે ને કંઈક, એટલે આપણે કહી શકીએ ચુંબકીય ક્ષેત્ર છે એ આ તરફ હશે અને એના બે ઘટકો જ્યારે લો ચુંબકીય ક્ષેત્રના ત્યારે એક આ બાજુનો ઘટક અને બીજો આ બાજુનો તો આ બંને ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે અને માત્ર જે અસરકારક ચુંબકીય ક્ષેત્ર પી બિંદુ એ રહેશે એ આપણે લખવું છે। પણ એની પહેલાં હું ખાલી એક ખંડને કારણે આ જે આઈડિયલ ખંડ છે ખંડને લીધે ચુંબકીય ક્ષેત્ર એને ડી બી કહું માત્ર મૂલ્ય લખું છું। તો મૂલ્ય લખવું હોય તો બાયો સાવર્ટના નિયમ અનુસાર કાં તો આ પ્રમાણે લખીએ મ્યુ ઝીરો અપોન ફોર પાય આઈડીએલ આર સાઇન થીટા, ઓકે સાઇન કેટલો આવશે આઈડીએલ અને આર વચ્ચેનો ખૂણો રિંગ ઉપરના ગમે એ બિંદુ માટે વિચારો 90 આવશે આઈડીએલ અને આર થશે 90નો એંગલ। તો આપણે કહી શકીએ કે એંગલ 90 છેદમાં આર ક્યુબ તો મ્યુ ઝીરો આઈડીએલ ફોર પાય આર સ્ક્વેર। આ ખાલી એક ખંડને પરિણામે ચુંબકીય ક્ષેત્ર મળ્યું પણ હવે એમ કહું કે ખંડને લીધે પી બિંદુએ અસરકારક ચુંબકીય ક્ષેત્ર, જો અસરકારક ચુંબકીય ક્ષેત્ર એને ડીબી એક્સ કહું કારણ કે પર્ટિક્યુલર આપણને ખ્યાલ છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર આમ જ રહેશે ઓલા ઘટકો તો નાબૂદ થઈ જશે। તો અસરકારક ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જશે, અસરકારક ચુંબકીય ક્ષેત્ર થઈ જશે ડીબી કોસ થીટા। આ થીટા અહીંયા 90 હતો, એ થીટા કયો હતો આઈ અને ડીએલ વચ્ચેનો કોણ, અહીંયા ધ્યાન રાખજો આ જે થીટા છે એ તો આ છે તો અહીંયા ડીબી કોસ થીટા ડીબીને બદલે કિંમત મૂકી દો છો મ્યુ ઝીરો આઈ અપોન ફોર પાય અહીંયા ડી આર આર સ્ક્વેર અને કોસ થીટા। આકૃતિ ઉપરથી જો આપણે કોસ થીટા લખીએ આ એંગલ થીટા તો આ 90 માઇનસ થીટા પાછો આ થીટા એટલે આ થીટા,
થશે આવું. જો એ થીટા છે તો હવે આના માટે કોસ થીટા લખો, તો કોસ થીટા એટલે શું આવશે? આર અપોન આર, પાસેની બાજુ છેદમાં કર્ણ, એ મુજબ આપણને આ મળી ગયું. હવે તો આના ઉપરથી જો મ્યુ ઝીરો આઈ ફોર પાય આર ક્યુબ ડી આર કેપિટલ આર, આ ડીબી એક્સ, અને ફાઇનલી જ્યારે આનું સંકલન કરશો ત્યારે પરિણામ જે આપણને મળશે, એક્સ દિશાનું ચુંબકીય ક્ષેત્ર મ્યુ ઝીરો આઈ આર સ્ક્વેર અપોન ટુ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર એની 3/2 ઘાત. સંકલન હું આ એને જ કરતો, તમને જો દેખીતું પરિણામ સીધું દેખાતું હશે. ખાલી તમારે હવે આટલું કરવાનું, આનું ઇન્ટિગ્રેશન, આનું જ્યારે ઇન્ટિગ્રે, અહીંયા ડી એલ હતું, આપણે ડી આર કરી નાખ્યું, હા ડી એલ જ્યારે આપણે અહીં ઇન્ટિગ્રેશન કરશું, ડીએલ 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 એવા બધા ખંડોનો સરવાળો એટલે કેટલું થઈ જશે? 2πr. એ 2πr લખશો એટલે 2πr આર કેન્સલ થઈ જશે, એક 2 વધશે, એ 2 લખ્યા છે બરાબર, અને જે ઓલો r વધશે એ r સ્ક્વેર થઈ ગયો, અને પછી આ જે સ્મોલ r છે ને એને આપણે r અને xના પદમાં લખ્યા છે. એ સાદુરૂપ તમે આપી શકશો, એટલે હું એ સાદુરૂપના સ્ટેપ લખતો નથી. તો આ થઈ ગયું રિંગને કારણે રિંગની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનું આપણું સૂત્ર. આના પછી કેટલાક કિસ્સાઓ માટે આપણે કહીએ, ભાઈ બી કેન્દ્ર, કેન્દ્ર પાસે જો ચુંબકીય ક્ષેત્ર લખવું હોય તો બી કેન્દ્ર કેટલું આવશે? મ્યુ ઝીરો આઈ અપોન ટુ આર. અચ્છા, જો આવી સ્થિતિ લઈએ કે આર છે એ ખૂબ જ નાનું છે એક્સની સાપેક્ષ, ટૂંકમાં ત્રિજ્યા, આ રિંગ છે એકદમ ઓછી ત્રિજ્યાની છે એની સાપેક્ષે એક્સ ખૂબ મોટું હોય, તો પરિણામ શું મળશે? બી ઓફ એક્સ બરાબર મ્યુ ઝીરો આઈ આર સ્ક્વેર અપોન ટુ એક્સ ક્યુબ. આરને ટૂંકમાં આપણે કેપિટલ આરને ત્યાં છેદમાંથી છે એ ઉડાડી દીધું, સરવાળા બાદબાકીમાં આપણે એને કેન્સલ કરી શકાય, એટલે એ આપણે અહીંથી પાછું હવે એમસીક્યુ માટે થોડું ડિસ્કશન ધ્યાનમાં રાખવું. જો અહીંયા પાસ પાસે એન આંટાઓ વીંટાળેલા હોય, પાસ પાસે વીંટાળેલા એન આંટાઓ માટે આ બધા સમીકરણોની અંદર એન વડે ગુણાકાર કરવો, પર આ બધા સમીકરણો બી એક્સ, તો કે આપણે કહી શકીએ એક સૂત્ર ખાલી લખી નાખું છું, બી ઓફ એક્સ બરાબર મ્યુ ઝીરો એન આઈ આર સ્ક્વેર અપોન ટુ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર એની 3/2 ઘાત. અચ્છા, આને કારણે જે આપણને આ ચુંબકીય ક્ષેત્ર મળ્યું, એ ચુંબકીય ક્ષેત્ર માટે પરિણામી જે દિશા આવી, આપણને ખ્યાલ આવ્યો ભાઈ પરિણામી દિશા અહીંયા જે મળી એ આ તરફની છે. આ બાજુનું બિંદુ હોત તો ચુંબકીય ક્ષેત્ર કેમનું મળત? આ તરફ, આ તરફ, આ જ તરફ મળે ચુંબકીય ક્ષેત્ર. જો આઈડિયલ અને આરથી ડાયરેક્ટ લોજિકલી વિચારવું હોય તો એ વિચારો. આ દાખલા તરીકે આપણી રિંગ છે, ઉપરનો ખંડ છે આઈડિયલ, આર આમ છે, આ બાજુનું બિંદુ હોય તો આઈડિયલ અને આર, તો આઈડિયલ અને આર એટલે આમ થશે, એટલે સમતલ આમ થયું તો લંબરૂપ એટલે આમ આવશે. અહીંયા અહીંયા કોઈ બિંદુ હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર આમ આવે, એના બે ઘટકો પાડો, એક આમ અને એક આમ, આ ઘટક નાબૂદ થઈ જશે સામસામે અને રહેશે એ એક્સ દિશાનો જ ઘટક રહેશે. અચ્છા, અહીંયા બીજું ચુંબકીય ક્ષેત્ર જે છે એ એક્સ સાથે આપણે કેવી રીતે બદલાતું, કે એક્સ સાથે અહીંયા તમે કહી શકે ભાઈ એક્સના વિધે જો એક્સ પ્રમાણમાં ખૂબ વધારતા જઈએ આરની સાપેક્ષે, તો આપણે એ તો ખબર પડે કે એક્સ ક્યુબના વ્યસ્ત પ્રમાણમાં છે. તો એના ઉપરથી કહી શકાય કે રિંગના કેન્દ્રથી જેમ દૂર જતા જાઓ ત્યારે એના વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર છે એ લગભગ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં, લગભગ બોલું છું, એક્ઝેક્ટ નહીં, કારણ કે એક્ઝેક્ટ તો આ પરિણામ છે, એક્ઝેક્ટ આપણું આ પરિણામથી આપણે ફોકસ કરવું પડે. તો અહીંયા હું એમ કહું જ્યારે અહીંયા દાખલા તરીકે આપણું ચુંબકીય ક્ષેત્ર, અહીંયા આપણે રિંગના કેન્દ્રથી અંતર એ આર કે એક્સ જેના વડે દર્શાવવું હોય તે, આ આપણી રિંગ છે, આ રિંગ, રિંગમાંથી પ્રવાહ આ જ રીતે પસાર થાય છે એવું સમજો. મારે આલેખ ડ્રો કરવો હોય બી વિરુદ્ધ આરનો, તો ચુંબકીય ક્ષેત્ર મહત્તમ ક્યાં હશે? કેન્દ્ર પાસે. આ કેન્દ્ર પાસે મહત્તમ હશે આટલું, મ્યુ ઝીરો આઈ અપોન ટુ આર, તો આના જેટલું અહીંયા ચુંબકીય ક્ષેત્ર મહત્તમ છે, અને મહત્તમ ચુંબકીય એટલે અહીંયાથી દર્શાવવું જરૂર નથી, ગમે ત્યાં દર્શાવી શકો. તો અહીંયા આપણે કંઈક મહત્તમ છે, ત્યાર પછી અંતરના ઘનના
વ્યસ્ત પ્રમાણમાં એટલે આ રીતે આમ આગળ વધતું જાય છે અને લગભગ અનંત અંતરે એ કેવું થશે ઝીરો. જ્યારે અહીંયા આપણે કંઈક આ બાજુ દર્શાવવું હોય તો આમ જ દર્શાવશું. બે બાજુ ચુંબકીય ક્ષેત્રની ડિરેક્શન એક જ છે એટલે. પણ જો અહીંયા સાથે હું તમને કહું કે ભાઈ પહેલા ચેપ્ટર માટે થોડું યાદ કરીએ અને પહેલા ચેપ્ટરની અંદર તમને ખબર હોય તો વિદ્યુત ક્ષેત્ર માટે આ દાખલા તરીકે રિંગ છે, રિંગ ઉપર જ્યારે વિદ્યુત ભાર હોય, માની લો કે આના ઉપર ક્યુ જેટલો ચાર્જ છે, એને પરિણામે એના એક્સ પરના કોઈ બિંદુએ જ્યારે ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવું છે તો અહીંયા ચુંબકીય સોરી વિદ્યુત ક્ષેત્ર, એ વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર કંઈક આવું હતું કે ક્યુ એક્સ અપોન ટુ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઓડેસ ટુ થ્રી બાય ટુ ઘાત, આવું કંઈક પરિણામ હતું. પણ અહીંયા અંશમાં એક્સ આવતું હતું, મીન્સ કે એક્સના સમચલનમાં છે. જો અહીંયા એક્સ બરાબર ઝીરો મૂકો તો કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું આવતું હતું? ઝીરો. કેન્દ્ર પાસે મહત્તમ હતું. અચ્છા, બીજું આમાં જે હતું, અહીંયા વિદ્યુત ક્ષેત્ર આમ હોય તો આને પરિણામ અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઊંધી દિશામાં આવતું હતું. ત્યારે આનો જો આલેખ ત્યાં તમે ડ્રો કરતા હો તો આના આલેખ માટે આપણે એમ કેવું પડે કે આવી રીતે આમ જાય, અહીંયા ઝીરો, આ કેન્દ્ર છે ઝીરો, વધતું જશે વધતું જશે, ક્યાં મહત્તમ બનશે? આર બાય રૂટ ટુ. પ્રૂવ કર્યું હતું આપણે ત્યારે આર બાય રૂટ ટુ પાસે મહત્તમ બને. તો અહીંયા આર બાય રૂટ ટુ પાસે મહત્તમ, અને આ એ મહત્તમ તમારે સાબિત કરવું હોય તો આના ઉપરથી પણ કરી શકો. આનું એક્સની સાપેક્ષ વિકલન કરી અને વિકલનને ઝીરો બતાવો તો એક્સની વેલ્યુ છે તમે મેળવી શકશો, નહીં એક્સની વેલ્યુ આવશે આર બાય રૂટ ટુ. અને પછી આપણે કહીશું અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં લગભગ એ ઘટતું જાય છે. અને અહીંયા જ્યારે આપણે ડ્રો કરો ત્યારે કંઈ કામ આવશે પછી, અહીંયા શું કામ નીચે દોર્યો, ડિરેક્શન બદલાઈ જાય છે, ચુંબકીય ક્ષેત્રની ડિરેક્શન બદલાય સોરી વિદ્યુત ક્ષેત્રની ડિરેક્શન બદલાઈ જાય છે. આમાં ચુંબકીય ક્ષેત્ર બંને બાજુ રિંગની આ બાજુ જે તરફ એવી રીતે ઓલી બાજુ આપણે કહીએ તો આ બાજુ બે બાજુ એક જ દિશા છે આમાં ચુંબકીય ક્ષેત્ર માટે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર માટે એ દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં. એટલા માટે સારું, ચાલો આ ખાલી આટલું પૂછું છું. તો આ રિંગ વડે મળતા ચુંબકીય ક્ષેત્ર માટે આના માટે એકાદ બે બીજી વસ્તુ ખાલી કહી દઉં. જ્યારે આ એક માની લઈએ કે રિંગ છે, આર ત્રિજ્યાવાળી રિંગ છે, આને આમાંથી જ આપણે એક રિંગ બનાવીએ પણ એની ત્રિજ્યા છે ને આર બાય એન થઈ જાય. આમાંથી જે પ્રવાહ આઈ વહે છે એ જ પ્રવાહ આઈ તાર સેમ આ જ તારમાંથી આ બનાવવામાં આવે છે, ધારજો, નહીંતર આન્સર આ રીતે ન મળે. જો આપણે કહીએ કે આ એક ચોક્કસ આર ત્રિજ્યાવાળી રિંગ છે એમાંથી જ એન આટાવાળું ગૂંચડું બનાવવામાં આવે અને એન આટાવાળું ગૂંચડું એટલે ત્રિજ્યા કેટલી થઈ જશે? આર બાય એન. આના કેન્દ્ર પાસે જો ચુંબકીય ક્ષેત્ર બી હોય તો આના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે? આના કેન્દ્ર પાસે બી ડેસ કહું તો બી ડેસ બરાબર શું આવશે? એન સ્ક્વેર બી. ગુજકેટની અંદર લગભગ 3-4 વાર તો પૂછી નાખ્યું છે, નીટની અંદર એ પૂછાયેલ છે ડાયરેક્ટલી સીધા આવા ક્વેશ્ચન તમને એમ કે એક રિંગ છે, રિંગમાંથી ચોક્કસ પ્રવાહ પસાર થાય ત્યારે એના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર બી જેટલું મળે છે, તો એમાંથી જ આ જ તારમાંથી 3 આંટાવાળું ગૂંચડું બનાવવામાં આવે તો એના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે? 9 બી. 2 આંટાવાળું ગૂંચડું બનાવીએ તો, અને એવી રીતે એન આંટાવાળું હોય તો એન સ્ક્વેર બી. આ રીતે ધ્યાન રાખશું. બીજું આ રીતે આમ કે આપણને રિંગની અક્ષ પરના કેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર મહત્તમ કરતા 8મા ભાગનું થશે? આવું લગભગ જે તે સમયે એકાદો એમસીક્યુ કરાવેલો હશે. કેટલા અંતરે 8મા ભાગનું થશે જો એ આપણે નક્કી કરવું છે તો પહેલાં તો આપણે કંઈક આપણું જે સમીકરણ છે એ સમીકરણ લખીએ. બી ઓફ એક્સ બરાબર મ્યુ ઝીરો આઈ આર સ્ક્વેર અપોન ટુ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર એની 3/2 ઘાત મહત્તમ કરતા 8મો ભાગ. મહત્તમ કેટલું હોય ચુંબકીય ક્ષેત્ર? મ્યુ ઝીરો આઈ અપોન ટુ આર, તો મ્યુ ઝીરો આઈ અપોન ટુ આર એનો 8મો ભાગ. અહીંયા બે ઇક્વલ ટુ, હવે આમાંથી બે મ્યુ ઝીરો આઈ કેન્સલ કરી નાખીએ, ટુ ટુ બે બાજુથી કેન્સલ કરી નાખીએ, બાકીના સ્ટેપ લખીએ તો કંઈક થશે આટલું, આર સ્ક્વેર અપોન આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર એની 3/2 ઘાત બરાબર 1/8 આર. અને અહીંયા લઈ લઈએ છીએ આ રીતે તો 8 આર ક્યુબ બરાબર આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર
एनी थ्री बाय टू घात बे बाजू घनमूल कर नाखो तो टू आर बराबर आर स्क्वेर प्लस एक्स स्क्वेर एनी वन आप घात वर्ग कर नाखो एट फोर आर स्क्वेर एम आर स्क्वेर बाद कर नाखो एट थ्री आर स्क्वेर बराबर एक्स स्क्वेर तो एक्स बराबर आवशे प्लस माइनस रूट थ्री आर। तो आ रिंग वड़े मरतू चुंबकीय क्षेत्र अने रिंग माटे खास बीजी बात के हाफ रिंग हो तो एना वड़े मरतू चुंबकीय क्षेत्र केटलू आवशे म्यू जीरो आई अपोन फोर आर आज मळे छे एना करता मूल्य अर्धु आखी रिंग ने परिणाम जो चुंबकीय क्षेत्र है एना करता अर्धी रिंग ने परिणाम मळतुं चुंबकीय क्षेत्र ए आपणने जीरो मळे। बीजू ज्यारे आ एक ज आखी रिंग छे आमां ज्यारे आपणे कहीं अहींथी प्रवाह आई पसार थाय छे प्रवाह ज्यारे पसार थतो हशे केन्द्र पासे चुंबकीय क्षेत्र छे हूँ आने ना आपणे एम कहूं के आवी रीते आम विचारी लईए अहींथी प्रवाह पसार थाय छे आय आया केन्द्र पासे चुंबकीय क्षेत्र गणीए शून्य कारण शू जो नियमित आडछेद धरावतो तार होय तो ज्यारे आपणे कंईक प्रवाह जशे त्यारे प्रवाहनी बे ब्रांच अने आ एक प्रवाह छे आपणे कहीए के भाई आम जतो हशे तो एने परिणामे चुंबकीय क्षेत्र अंदर हशे એટલે નીચેનો જે ભાગ હશે એને પરિણામે બહાર તરફ હશે અને પરિણામે આપણે કહી શકીએ કે પરિણામી કેવું થાય ઝીરો। અચ્છા આવું હોય તો માની લો કે આ આમ દર્શાવવાને બદલે હું કંઈક આવું કરું અહીંથી પ્રવાહ આપણે દાખલા તરીકે એન્ટર કરીએ તો આને આ બે વચ્ચે બેટરી જોડી દઉં છું હવે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર હશે કે નહીં હોય હશે ઓકે આવી રીતે આમ કરી નાખું તો આ આખી રિંગ છે પાસ પાસેના બે બિંદુ લઈ લો આખી રિંગ છે પાસ પાસેના બે બિંદુ વચ્ચે આ બેટરી જોડી દીધી હવે કેન્દ્ર પાસે હશે ચુંબકીય ક્ષેત્ર કે નહીં નહીં હોય કેન્દ્ર પાસે આ કિસ્સા મેં ત્યારે ટૂંકમાં તમને આવું કીધું હતું કે કોઈ પણ નિયમિત આડછેદ ધરાવતો તાર હોય કે લૂપ હોય નિયમિત આડછેદ ધરાવતો નિયમિત આડછેદ કમ્પલસરી તાર છે બધી જગ્યાએ છે એ આડછેદ તો એની ત્રિજ્યા સરખી હોવી જોઈએ જો એવી પરિસ્થિતિ હોય તો એના આધારે આપણે કહી શકો કે ભાઈ પ્રવાહ જ્યારે પસાર કરો ત્યારે પ્રવાહનું વિભાજન જ એવી રીતે થશે અહીંથી કારણ કે આનો અવરોધ ઓછો રહેશે માની લો કે આનો અવરોધ આ જે ચાપ છે ને એની લંબાઈ કરતાં આની લંબાઈ માની લો કે એન ગણી છે તો આમાં જે પ્રવાહ જશે એના કરતાં એન ગણો પ્રવાહ આમાં જશે નાનકડા ભાગની અંદર અને છેલ્લે ઓવરઓલ એવું બેલેન્સ થઈ જશે કે આને પરિણામે જેટલું બારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એટલું ઓને પરિણામે અંદર ટૂંકમાં પ્રવાહના કોઈ પણ વખતે નિયમિત આડછેદ ગમે હોય તો અહીંયા આ કિસ્સામાં પણ બી બરાબર ઝીરો માની લો કે આવી રીતે આમ છે આવા પ્રશ્નો પણ અગાઉ પૂછાઈ ચૂકેલા છે અહીંથી આમ પ્રવાહ જતો હોય અને અહીંયા તમને એમ કહેવાય ભાઈ કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર તો સમજાણું શું કીધું એ અને આના આધારે જ હમણાં જ કંઈક લગભગ જીની અંદર એ કંઈક એકાદો ક્વેશ્ચન પૂછેલો હતો જેની અંદર કંઈક આવું ડિસ્કશન હતું આવી લૂપ આપેલી હતી કંઈક જુદી જુદી અને એમાં પાછું કીધું હતું આ તાર છે ને એ કંઈક જાડાઈવાળા હોય આવા કિસ્સામાં એટલે આ એક પછી વળી પાછું આમ બીજી આકૃતિ આમ બતાવી હોય આયા જે આ આ તાર ને આ તાર સરખી જાડાઈને આમાં આમાં આયા આ તાર ને આ તાર સરખી જાડાઈને અને આયા હું એમ કહું ચુંબકીય ક્ષેત્ર આયા ચુંબકીય ક્ષેત્ર તો આયા ચુંબકીય ક્ષેત્ર ઝીરો હશે આડછેદ જ્યારે જુદું ત્યારે નહીં પણ આમાં કારણ કે બે બાજુ સંમિત થઈ ગયું ખબર પડી કે નહીં તો આના ઉપરથી જીની અંદર મેં કીધું એ પ્રમાણે હમણાં ક્વેશ્ચન પૂછાયેલો છે સારું એમ્પિયરનો સર્કિટલ નિયમ બાયોસાવરના નિયમની એક વિશિષ્ટ રજૂઆત ગાણિતિક રીતે જો આનું ડાયરેક્ટ ઇક્વેશન લખીએ તો આપણે કહીશું ક્લોઝ ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ બરાબર મ્યુ ઝીરો આઈ ઇન ચુંબકીય ક્ષેત્ર જ્યારે આપણે સરળતાથી શોધવું છે ત્યારે કોઈ બંધ વક્ર લઈ બંધ વક્ર મીન્સ કે અહીંયા એમ્પિરિયન લૂપ આ થિયરી જ્યારે મેં કરાવેલી હતી ત્યારે જે તે વખતે કુલમના નિયમને આપણે સાંકળેલો હતો આની સાથે અને મેં તમને કીધું હતું કુલમના નિયમની અંદર છે આપણે ચાર મુદ્દાની અંદર થિયરીને લઈ જતા હતા
पहलो मुद्दो आवो तो वितरण धारवु, बीजो मुद्दो समतुल्य बिंदु नक्की करवा, त्रीजो मुद्दो तो गाउसियन पृष्ठ धारवी अने चौथो मुद्दो नियम एप्लाय वापरवो, टूंकमां नियम त्यां एप्लाय करवो। अने अहींया सेम वस्तु विचारी शकाय। बीजू त्यां गाउसियन पृष्ठ धारता एना माटे मैं त्रण मुद्दा बीजा कीधा था। गाउसियन पृष्ठ बंद होवी जोईए, समतुल्य बिंदुओमांथी पसार थती होवी जोईए, અને ઈ ડોટ ડી એ ઝીરો અથવા મહત્તમ હોવું જોઈએ। એ મુદ્દાઓને ધ્યાન રાખો એટલે એમ્પિયરનો સર્કિટલ નિયમ ખૂબ સહેલો। અહીંયા ખાલી આપણે ધ્યાન આ રાખવાનું છે કે જો તમે આ બાજુનો ઉપયોગ કરી અને રેખા સંકલનનું મૂલ્ય મેળવવા માંગતા, આ ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન કહેવાય, એનું મૂલ્ય મેળવવા માંગતા હોય તો બધા પ્રવાહોને પરિણામે ચુંબકીય ક્ષેત્ર લખવું પડે। સમજવા માટે માની લો કોઈ એક તાર છે, આ તારને પરિણામે મારે અહીંયા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવું છે। જો અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણે નક્કી કરવું હોય તો આ નિયમ ચાલે કે કેમ? તો કે પહેલી વસ્તુ, આ નિયમ ક્યારે સાચો છે? સંમિત વિદ્યુત પ્રવાહ વિતરણ હોય તો, અને એ અનંત લંબાઈનો તાર હોય તો પોસિબલ છે, પરિમિત લંબાઈના તાર માટે પોસિબલ નથી। તો આપણે પહેલા માની લીધું ચાલો આ અનંત લંબાઈનો તાર છે, એમાંથી આ જેટલો પ્રવાહ વહે છે, ત્યારે આપણે શું કરવાનું છે? તો કે જો રેખા સંકલન એટલે તમારે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો ત્યારે આપણે આવું કરશું। પહેલું પરિસ્થિતિ કે ભાઈ સમતુલ્ય બિંદુ નક્કી કરશું, અને સમતુલ્ય બિંદુનો અર્થ શું? તો કે તારથી સમાન અંતરે આવેલા જે બિંદુઓ છે એ બધા સમતુલ્ય બિંદુઓ ગણાય, તો આ બધા બિંદુઓ સમતુલ્ય બિંદુઓ આવશે। તારથી સમાન અંતરે આવેલા બધા બિંદુઓ એટલે સમતુલ્ય બિંદુઓ। ત્યારે આપણે આવું કહેતા તારને હથેળીની વચ્ચે રાખી વલોણીની માફક ફેરવો તો જે બધા બિંદુઓ આવશે એ બધા બિંદુઓ છે એની ફરતે આ રીતે આમ, તો એ બધા બિંદુઓ એના સમતુલ્ય બિંદુઓ છે, સમાન અંતરે છે, અને લોજિકલી કહી શકાય કે તીવ્રતા છે એ સમાન છે। હવે આમાંથી આ જેટલો પ્રવાહ વહે છે આ તારમાંથી, મારે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવું છે। જો હું અત્યારે આપણે આનો ઉપયોગ કરવા માગીએ છીએ, પણ માની લો કે આપણે આ જે છે મારે આ હકીકતનો ઉપયોગ કરવો તો શું કરવું પડે? ડાયરેક્ટલી આપણે કહીએ કે નિયમ, જો બાયો સાવરના નિયમનો ઉપયોગ કરવો હોય તો આવું કરવું પડે। અહીંયા એક ખંડ લેવાનો આઈડીએલ ખંડ લઈ અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવાનું, આ સ્થાન સદિશ આર, સમજાય શું કહું છું? હવે આ એક ખંડ વડે ચુંબકીય ક્ષેત્ર મળે, વળી પાછો અહીંયા બીજો ખંડ લેવાનો, એક ખંડ વડે અહીંયા ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું। હવે એની અંદર તમને એ તો ખબર પડે કે ડીએલ આઈડીએલ એ તો કદાચ તમે સરખો ધારો, પણ આર બધા કિસ્સામાં બદલાય કે નહીં? સ્થાન સદિશ ખંડની સાપેક્ષે લેવા જાય એટલે બધા કિસ્સામાં બદલાય, તો તમારે આરને ચલ તરીકે લઈ અને કંઈક સંકલનની લિમિટમાં જવું પડે, સંકલનની લિમિટ આપવી પડે માઇનસ ઇન્ફાઇનાઇટથી પ્લસ ઇન્ફાઇનાઇટ, ત્યારે આપણું સૂત્ર છે એ મળે। જો આનો ઉપયોગ કરો તો આ પ્રમાણે મેળવવું હોય તો, પણ જો હું આનો ઉપયોગ મીન્સ કે સર્કિટલ નિયમનો ઉપયોગ કરું, એમ્પિયરનો સર્કિટલ નિયમ અહીંયા છુપાયેલો છે, આમાં શું કહે છે? તો ખાલી સીધું સિમ્પલી આટલું જ કે તમારે આટલું કરવાનું છે, આઈ ઇન ઘેરાતા પ્રવાહોનો બેઝિક સરવાળો, કેના વડે? તો કે લૂપ, અહીંયા કઈ લૂપ? એમ્પિરિયન લૂપ। એમ્પિરિયન લૂપ પહેલાં આપણે કીધું ભાઈ એમ્પિરિયન લૂપ આપણે ધારવાની છે, અને એમ્પિરિયન લૂપ માટે હું અહીંયા એટલું લખી નાખું, એમ્પિરિયન લૂપ એક બંધ હોવી જોઈએ, બીજું સમતુલ્ય બિંદુમાંથી પસાર થાય, ત્રીજું બી ડોટ ડીએલ ઝીરો અથવા બી ડોટ ડીએલ મહત્તમ, આ બેમાંથી એક સ્થિતિ પાલન થતી હોવી જોઈએ। તો આપણે અત્યારે શું કર્યું કે ભાઈ આ તાર છે, તારને અક્ષ તરીકે લઈ અને વલોણીની માફક ફેરવીને એની મદદથી અહીંયા આપણે કીધું કે ભાઈ સમતુલ્ય બિંદુ નક્કી કરી નાખ્યા। સમતુલ્ય બિંદુ નક્કી થયા, હવે આ બધા બિંદુએ જ્યારે તમે ચુંબકીય ક્ષેત્ર હશે કેવું હશે? સમાન હશે, કારણ કે આપણે જે કીધું છે આ જ રીતે આ સ્થિતિ વિચારી લીધી, તાર રાખો પછી અહીંથી આ જેટલું અંતર આવશે, હું વલોણીની માફક ફેરવું એટલે આ બધી આખી કન્ડિશન આવી રીતે આમ જ આવશે ફરતે, તો આ બધા બિંદુથી અંતર એનું સરખું હશે તો અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય? સમાન, એટલે એ બધા બિંદુઓ સમતુલ્ય બિંદુઓ છે।
આપણે શું કરવાનું છે હવે? તો કે આ જે છે એના માટે રેખા સંકલન લેવા માટે ડીએલ સદિશ કાં તો આમ ધારો ક્લોકવાઇઝ આથી આમ ઉપરથી જોઈ એન્ટી ક્લોકવાઇઝ અથવા ઉપરથી જોઈને ક્લોકવાઇઝ ગમે તે બાજુ ધારી શકો છો. હું અત્યારે એન્ટી ક્લોકવાઇઝ લઉં છું. આ ડીએલ 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 આખી લૂપ ઉપરના આવા ખંડો આ બધા આઈડીએલ ખંડ. હવે એ જે આઈડીએલ ખંડ છે એને પરિણામે આપણે કહી શકાય કે આ એક ખંડને પરિણામે નહીં, આપણે તો આ જે નક્કી કરું મારે આ નિયમનો એપ્લાય કરી અને આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવવું છે. તો પહેલાં મેં શું કરવાનું, એમ્પિરિયન લૂપ ધારી લીધી. હવે એમ્પિરિયન લૂપ ધારી લીધા પછી ડાયરેક્ટ આપણે સર્કિટલ નિયમ જો એપ્લાય કરીએ તો સર્કિટલ નિયમ મુજબ અહીંયા આપણે સીધું આ કહી શકાય કે ક્લોઝ ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ, એમ આમ લખું બી ડીએલ કોસ બરાબર મ્યુ ઝીરો આઈ. એકાદ બે બાબતો અહીંયા ખાસ, બી ડીએલ ઇન્ટિગ્રેશન ક્લોઝ ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ એમાં બી ડીએલ કોસ થીટા, બી અને ડીએલ વચ્ચેનો કોણ. તો વિચારો કે આ તારમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય છે ત્યારે ઓસ્ટરના અવલોકન પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર આમ જ આવશે, ડીએલની દિશાએ આપણે આમ જ ધારી છે, ડીએલની દિશાએ આ બાજુ ધારી. તો બી અને ડીએલ વચ્ચેનો એંગલ ઝીરો, તો આ કોસ ઝીરો. અચ્છા માની લો કે ડીએલ મેં તમને કીધું બે બાજુ ધારવાની છૂટ, ડીએલ આપણે આમ ધાર્યો છે એને બદલે આમ ધારીએ તો તો 180, તો અહીંયા કેટલું આવશે માઇનસ. પણ અહીંયા માઇનસ આવશે ને તો અહીંયા પ્રવાહ છે એ માઇનસ થઈ જશે. કઈ રીતે? પ્રવાહ ક્યારે ધન ગણવો ક્યારે ઋણ ગણવો, ત્યારે મેં એક સંજ્ઞા કીધી હતી કે જે લૂપ છે લૂપમાંથી પ્રવાહ પસાર થાય છે, પ્રવાહ જો આમ વહેતો હોય તો તમે આ રીતે વિચારો આ દિશાના પ્રવાહો ધન ગણવાના, જો તમે ખંડ આમ લીધા હોત તો તમે આમ વિચાર તો આ દિશાના પ્રવાહો ધન ગણવાના. સમજાય છે હું શું કહું છું? હવે જો તમે માત્ર લૂપ આ ડિરેક્શનમાં રાખી હોત તો આ પ્રવાહો ધન ગણત, તો ઓલો પ્રવાહ કેવો ગણાય ઋણ, અને પરિણામે માઇનસ ત્યાં પણ હાજર થાત. એટલે એનાથી ટૂંકમાં આપણને કોઈ ફેર પડતો નથી. ખંડ તમે આમ લો છો કે આ તરફ લો છો ગમે તે બાજુ લઈ શકાય. અચ્છા હવે આની અંદરથી મારે બી અચળ તરીકે બહાર કાઢવો હોય તો કાઢી શકાય. તો બી ક્લોઝ ઇન્ટિગ્રેશન ડીએલ બરાબર મ્યુ ઝીરો આઈ. આ ઘેરાતા પ્રવાહો લખવાના હતા, આઈ ઇન લૂપ વડે ઘેરાતો પ્રવાહ. તો અહીંયા લૂપ વડે કેટલા પ્રવાહ ઘેરાય છે? માત્ર ને માત્ર એક. આ પ્રવાહ એક જ છે ને, અનંત લંબાઈનો તાર છે. તો ત્યારે આપણે કહી શકાય કે બી ઇન્ટિગ્રેશન ડીએલ. અચ્છા ડીએલ 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 આવા બધા ખંડોનો સરવાળો કરો તો પરિઘ જેટલું, એટલે જો ત્રિજ્યા આર હોય તો બી ઇન્ટુ ટુ પાય આર બરાબર મ્યુ ઝીરો આઈ, અર્થાત કે બી બરાબર મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાય આર. તો આ અનંત લંબાઈના તાર વડે મળતું ચુંબકીય ક્ષેત્ર જે આપણને મળે છે એ કંઈક આ મુજબ મળે. હવે ટેક્સ્ટબુકની અંદર છે ને પેલા એમ્પિયરનો સર્કિટલ નિયમ જે આપણને આપેલો છે તો ઘણું બધું શાબ્દિક વર્ણન લખ્યું છે. પેલા શરૂઆતમાં આપણને કદાચ પૂછે કે એમ્પિયરનો સર્કિટલ નિયમ લખો અને સમજાવો, તો બહુ સ્પષ્ટ શબ્દની અંદર આ ગાણિતિક સ્વરૂપ આવવું જોઈએ. અને પછી છે ને એને સાથે સાથે આવું ડિસ્કશન એક પાછળના પેજ ઉપર લગભગ કંઈક કરેલું હતું, લૂપ બંધ હોવી જોઈએ, ભલે એને એના શબ્દોમાં લખ્યું હશે ટેક્સ્ટબુકની અંદર કે જે લૂપ છે એટલે કે બંધ ગાળો હોવો જોઈએ, એક બંધ હોવો જોઈએ, પછી બીજું કંઈક આવું લખ્યું હશે કે એની સાથે બી અને એટલે કે એનું રેખા સંકલન છે એનું મૂલ્ય છે એ કાં તો ઝીરો થાય ને કાં તો મહત્તમ થાય, એ કન્ડિશન પણ એવી ઉલ્લેખ કરેલી છે એની અંદર. તો એ આપણે, હા બીજું એક વસ્તુ સાથે, આ એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખશો? તો કે જો હું માત્ર આ ડાબી બાજુનો ઉપયોગ કરીને ચુંબકીય ક્ષેત્ર મેળવવા માંગતો હોય તો શું કરવાનું? તો કે અહીંયા જે આપણે તાર ઉપરના ખંડ લેવાના, ડીએલ 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 એવી રીતે ખંડ લેતું જવું પડશે ખાલી. એટલે આનો ઉપયોગ મીન્સ કે અત્યારે તો આખું આ રેખા સંકલન આપણે લઈને નિયમ એપ્લાય કરીએ, પણ જો મારે સિમ્પલી બાયો સાવરના નિયમનો ઉપયોગ કરવો હોય તો ફરજિયાત આ જ છે, ગમે એ તાર હોય આ આપણો તાર છે એને પરિણામે મારે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો શું કરવાનું? આ એક ખંડ લેવાનો, આ ખંડને પરિણામે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવાનું બરાબર. આ ખંડને પરિણામે અહીંયા ચુંબકીય ક્ષેત્ર, એવી રીતે અહીંયા ખંડ લેશો એને પરિણામે અહીંયા ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું બધા, અને પછી એનું ટૂંકમાં આખું અહીંથી અહીં સુધી જે લિમિટ હોય તો લિમિટ, અને ઇતર માઇનસ ઇન્ફાઇનાઇટથી પ્લસ ઇન્ફાઇનાઇટ. અને રિયલમાં પરિમિત લંબાઈના તાર માટે જો ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય ને તો આ નિયમ ન ચાલે, સર્કિટલ નિયમ.
परिमित लंबाई ना तार माटे मैं त्यारे डायरेक्ट लखावी दीधुं हतुं तमने परिमित लंबाई ना तार माटे चुंबकीय क्षेत्र जो आपणे नक्की करवू छे तो बी बराबर आ तार परिमित लंबाई नो गणीए अने परिमित लंबाई ना तार ना किस्सा मां आया चुंबकीय क्षेत्र शोधवू छे तो हूँ तमने आवुं कहेतो केवी रीते मेळववुं ए तो के तार जे होय ने एने एक अक्ष उपर लई लो અને આ બિંદુ જે જ્યાં ચુંબકીય ક્ષેત્ર શોધો એ વાય અક્ષ ઉપર આવે એ રીતે વાય અક્ષ દર્શાવો પછી જે બિંદુ એ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે એને બંને છેડા સાથે જોડો તારના આ એંગલ છે એ થીટા વન કહો આ એંગલ થીટા ટુ કહીએ તો ચુંબકીય ક્ષેત્ર જે મળે એ બી બરાબર મ્યુ ઝીરો આઈ અપોન ફોર પાય આર સાઇન થીટા વન પ્લસ સાઇન થીટા ટુ આ પરિમિત લંબાઈના તાર માટે હવે આના આધારિત હું પ્રશ્નો કરાવતો નથી અગાઉ જૂના ગુજસીટીની અંદર ને એની અંદર પણ આવા ક્વેશ્ચન પૂછાયેલા છે અત્યારે થોડું એનસીઆરટીની અંદર પરિમિત લંબાઈના તારને પરિમિત કરી દીધો છે એટલે બહુ છેલ્લા પ્રશ્નો હવે આવા નથી જોવા મળ્યા બહુ બરાબર પરિમિત લંબાઈના તાર માટે આપણે આના ઉપર વધુ ફોકસ રાખશું પણ આ નહીં પૂછાય એમ નથી કહેતો આપણે જી માટે તો આ ખૂબ કામનું છે આ જે સમીકરણ પરિમિત લંબાઈના તાર માટેનું તો ત્યાં મ્યુ ઝીરો આઈ અપોન ફોર પાય આર સાઇન થીટા વન પ્લસ સાઇન થીટા ટુ થીટા હવે માની લો કે આ છેડા પરનું કોઈ બિંદુ હોય તારના છેડા પરનું અહીંયા આવેલું કોઈ બિંદુ હોય તો એક થીટા વન કેટલો થાય ઝીરો અને થીટા ટુ મેળવી શકાય અને એમાં માની લો કે સેમી ઇન્ફાઇનાઇટ તાર હોય સેમી ઇન્ફાઇનાઇટ મીન્સ કે અર્ધનંત એના છેડા પાસે તમારે ગણવું હોય થીટા વન ઝીરો અને થીટા ટુ પાય બાય ટુ તો આપણું સૂત્ર શું થઈ જાત મ્યુ ઝીરો આઈ અપોન ફોર પાય આર સમજાય છે બધાને અહીંયા આપણા માટે જે પરિમિત લંબાઈનો તાર હોય તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર અનંત લંબાઈનો તાર હોય તો આ અને આ બધું આ આ જે મેળવેલું છે એ સર્કિટલ નિયમથી મળે આ સર્કિટલ નિયમથી ન મળે આ મેળવવું હોય તો ફરજિયાત બાયો સાવરના નિયમનો ઉપયોગ જ કરવો પડે બરાબર એટલે બાયો સાવરના નિયમમાં કેવી રીતે ખંડ ધારીને મેં કીધું તે પ્રમાણે કે આપણે એનું સંકલન લેતું જવું પડે ઓકે સાથે જ્યારે કોઈ સિલિન્ડર છે નળાકારીય તાર છે વાહક તાર આપણે કહીએ માની લો કે આના આડછેદમાંથી આ સમગ્ર આડછેદમાંથી પ્રવાહ પસાર થાય છે આઈ જેટલો સમગ્ર આડછેદમાંથી કહું છું તો આ આડછેદમાંથી પ્રવાહ પસાર થતો હોય ત્યારે એવા સંજોગોમાં ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે અહીંયા જો હું અહીંથી બાર આની ત્રિજ્યા કહી દઉં છું આર માની લો કે અહીંથી બારના વિસ્તારમાં કોઈ આર વન અંતરે અમારે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવું છે પી બિંદુએ તો કે પાછી સર્કિટલ લૂપ વિચારવાની એમ્પિયરનો સર્કિટલ નિયમ એપ્લાય કરવા માટે લૂપ વિચારવાની ઘેરાતો પ્રવાહ બધું સેમનું સેમ રહેશે તો પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આપણે નક્કી કરીએ તો બી બરાબર આવશે કેટલું મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાય આર વન આ સમજાવવું પડશે હવે ફરીથી ટોટલી વસ્તુ ઓલી જ છે કારણ કે લૂપ તમે અહીંથી આમ ધારશો પછી ફરતી આ અને લૂપ વડે આ બધો પ્રવાહ ઘેરાશે એમ કહેવાય ને અચ્છા હવે માની લો કે આપણે કોઈક અંદરનું બિંદુ મારે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે આવું ટેક્સ્ટબુકમાં ઉદાહરણમાં લગભગ આપ્યું છે આપણને અચ્છા અહીંયા લઈ લો બિંદુ આ જગ્યાએ મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું છે આ ડિસ્ટન્સને હું આર ટુ કહી દઉં તો એમ્પિરિયન લૂપ આમ લેશો ને હવે એમ્પિરિયન લૂપ આ આવશે અને એમ્પિરિયન લૂપ જો એ આવે હું આ બિંદુને ક્યુ બિંદુ નામ આપી દઉં છું તો અહીંયા લખું ક્યુ બિંદુ એ ચુંબકીય ક્ષેત્ર આપણે નક્કી કરવું છે તો ચુંબકીય ક્ષેત્ર માટે ઓકે સર્કિટલ નિયમ જ ક્લોઝ ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ મ્યુ ઝીરો આઈ ઇન ક્લોઝ ઇન્ટિગ્રેશન બી ડી એલ કોસ ઝીરો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર હશે સમમિતિ તો આ જ હશે બી અને ડીએલ વચ્ચેનો કોણ ઝીરો મ્યુ ઝીરો આઈ ઇનને બદલે આઈ ડેસ કહી દઉં છું હવે કારણ કે આટલા વડે ઘેરાતો જ પ્રવાહ લેવાનો છે હવે દેખીતી વાત હતી કે આખા આડછેદમાંથી પ્રવાહ કેટલો છે તો આપણે કહીએ કે ભાઈ પાય આર સ્ક્વેર આટલા આડછેદમાંથી પ્રવાહ આઈ છે તો આટલું આડછેદ કેટલું પાય આર ટુ સ્ક્વેર એટલામાંથી પ્રવાહ આઈ ડેસ કહીએ તો આઈ ડેસ બરાબર કેટલું આવશે પાય પાય કેન્સલ આઈ આર ટુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર એ કિંમત અહીંયા મૂકી દેશું આમાંથી બી અચળ તરીકે બારે લઈ લઈએ તો બી અચળ તરીકે બારે ક્લોઝ ઇન્ટિગ્રેશન ડીએલ ક્લોઝ ઇન્ટિગ્રેશન ડીએલ ટુ પાય આર ટુ આવશે
આ આ કાળ કે ખંડો બધા છે તો 2 પાઈ આર 2 બરાબર મ્યુ 0 આઈ ડેશ ને બદલે આપણી કિંમત આઈ આર 2 સ્ક્વેર અપોન આર સ્ક્વેર એક આર 2 કેન્સલ થઈ જશે બાકી બે ને સૂત્રનો કરતા બનાવી દો તો મ્યુ 0 આઈ આર 2 અપોન 2 પાઈ આર સ્ક્વેર જ્યારે વાહક નળાકાર છે પ્રવાહ વહેતો હોય ત્યારે એની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવું હોય બી અક્ષ આની અક્ષ પર તો આર ટુ કેટલું થઈ જાય તો અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે 0 ખબર પડી ગયા તાર છે તો તારની અક્ષ પર નળાકાર છે તો નળાકારની અક્ષ પર તાર છે તો તાર તો જો કે સિંગલ આપણે પરિમાણ જ કહીએ છીએ એટલે એ જ પોતે અક્ષ છે અહીંયા અચ્છા તાર માટે એક તમને આ વસ્તુ પૂછું આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર મારે નક્કી કરવું હોય તો એ 0 થાય થાય ને કારણ કે ત્યાં ડાયરેક્ટ વિચારો ને તો સીધી ખબર પડશે બી અને ડીએલ વચ્ચેનો કોણ 0 થાય ત્યાં અહીં તમે કોઈ એક ખંડ ધારો આ ખંડને પરિણામે આર સ્થાન સદિશ લ્યો અહીંયા તો બી આઈ ડીએલ અને આર વચ્ચેનો ખૂણો કેટલાનો 0 તો આપણો બાયો સાવરનો જે નિયમ આવે ને એમાં આઈ અને ડીએલ વચ્ચેનો કોણ 0 એટલે ચુંબકીય ક્ષેત્ર ડાયરેક્ટ કેવું થઈ જશે 0 એટલે તારની અક્ષ પર હોય તો એ ભલે નળાકાર હોય તો એની અક્ષ પર એ ભલે હવે અહીંયા હું તમને વધારામાં બીજું આ કહું કે અહીંયા જો આપણે સિલિન્ડર જે છે માની લો કે આપણો આ સિલિન્ડર એના વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો ગ્રાફ ડ્રો કરવો છે બી વિરુદ્ધ આર અહીંયા કેવું અક્ષ પર આ મેં નળાકાર ખાલી કાલ્પનિક તમે ઇમેજ કરી શકો એટલે ડ્રો કર્યો છે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું 0 પછી આમ જેમ વધતા જાય એમ ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે બદલાય છે સમપ્રમાણમાં આ આર તો અચળ છે ને આ આરના આર ટુ એ આપણો અંતર છે તો આરના સંચલનમાં તો આલેખ કેવો આવે સુરેખ માની લો કે આ સુરેખ આલેખ અહીંયા મહત્તમ હશે ચુંબકીય ક્ષેત્ર પછી પાછું અતિવલય ઘટવા લાગશે આ રીતે તો આ બી વિરુદ્ધ આરનો આલેખ જે સિલિન્ડર છે એના માટે એનાથી આગળ સોલેનોઇડ સોલેનોઇડમાં અતિ લાંબો સોલેનોઇડ અને ટૂંકો સોલેનોઇડ લાંબા સોલેનોઇડનો અર્થ જોઈએ છે કે તો તું લાંબો સોલેનોઇડ કેને કહેશું ઓકે ખાલી મારે વ્યાખ્યાયિત કરવું હોય પહેલાં તો સોલેનોઇડને ખાલી વ્યાખ્યાયિત કરવું હોય તો સોલેનોઇડ એટલે શું પાસ પાસે વીંટાળેલા અલગ કરેલા વાહક તારનું હેલિકલ ગૂંચળું પાસ પાસે વીંટાળેલા અલગ કરેલા વાહક તારનું હેલિકલ ગૂંચળું હવે એની અંદર આની ત્રિજ્યા એ હોય લંબાઈ એલ હોય હવે લાંબો સોલેનોઇડ અને ટૂંકો સોલેનોઇડ એટલે શું કે જોઈ ઓકે એટલે કે એ લેસ દેન થશે ને તો આ કિસ્સો જે થશે એ શેના માટેનો થશે અતિ લાંબા સોલેનોઇડ માટે ટૂંકા સોલેનોઇડ માટે આનાથી ઉલટું આવશે હવે જ્યારે સોલેનોઇડ છે તો એના ચુંબકીય ક્ષેત્ર માટે જો ડિસ્કસ કરીએ તો સૌથી પહેલું તો તમને આમ કહેવામાં આવે માની લો કે આ બે રિંગ છે આ રિંગમાંથી આપણે પ્રવાહ જેમનો વહે છે આમાંથી એમનો જ પ્રવાહ વહે છે તો આનું જે ચુંબકીય ક્ષેત્ર હશે રિંગનું અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર આમ આનું આમાંથી પ્રવાહ એમનો જોઈએ તો ચુંબકીય ક્ષેત્ર આમ હશે પણ આ ખાલી અક્ષ પરના બિંદુની વાત છે જ્યારે આપણે કહી શકાય કે રિંગ હોય તો રિંગની અક્ષ પર એ સિવાયના અહીંયા કોઈ બિંદુ પાસે મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો શું એ આમ હશે ખાલી એકલી જ રિંગ હોય તો કે આખી એકલી રિંગ છે ખાલી સ્વતંત્ર રીતે આમ વિચારી લો તો ત્યારે મેં એક આકૃતિ ડ્રો કરેલી હતી આવી રિંગ હોય તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ રીતે આમ છે પછી અહીંયા આવી રીતે આમ હોય યાદ આવે છે આવી આકૃતિ ડ્રો કરેલી હતી
ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધગાળા રચે જ છે, એટલે આ ખરેખર બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંથી આવી રીતે આમ જાય છે, આવી રીતે આમ છે, એવી રીતે અહીંથી આમ જાય અને આવી રીતે આમ બંધગાળા રચતી હશે. આવી આકૃતિ એક ટેક્સ્ટબુકમાં પણ દર્શાવેલી છે. બાજુમાં માની લો કે બીજી રિંગ મૂકીએ, તો એમાંથી સેમ પ્રવાહ વહેતો હોય તો એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કંઈક આવી રીતે આમ હશે. કંઈક ચુંબકીય, તો એનો અર્થ જો અહીંયા આ બિંદુ પાસે જરાક વિચારો કે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર આવશે એ એકનું આમ આવશે, સોરી આનું આ બાજુ આવશે, આનું ઉપર તરફ. અહીંયા પરિણામી કેવું થઈ જાય? ઝીરો. જો લગભગ પાસ પાસે હોય તો, સાવ પાસ પાસે હોય તો. અને ત્યારે આ કિસ્સામાં અહીંયા વચ્ચે જોવા જાઓ તો આને પરિણામે ચુંબકીય ક્ષેત્ર આમ છે, આને આને પરિણામે, અને આને પરિણામે આમ, તો એનું પરિણામ કંઈક આમ મળે કે નહીં? એનો અર્થ કે લગભગ બે રિંગ હોય ને તો બે રિંગના વચ્ચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જાય? સમાન. અને બહારના વિસ્તારમાં લગભગ ઝીરો. એટલે સોલેનોઇડ કહીએ ને, અતિ લાંબો સોલેનોઇડ હોય તો અતિ લાંબા સોલેનોઇડ માટે બી અંદર બરાબર મ્યુ ઝીરો એન આઈ, અંદરના વિસ્તારમાં સમાન હોય ચુંબકીય ક્ષેત્ર, પણ બી બહાર બરાબર ઝીરો. ખબર પડી ગયા? સોલેનોઇડના બહારના વિસ્તારમાં છે ચુંબકીય ક્ષેત્ર ઝીરો હશે, અંદરના વિસ્તારમાં મ્યુ ઝીરો એન આઈ. અચ્છા, એને જ્યારે આપણે પ્રૂવ કરવું છે ત્યારે એની સાબિતી માટે એક વખત કહી દઉં કે ભાઈ અંદરના વિસ્તારમાં આટલું છે, તો એ કેવી રીતે પ્રૂવ કરી શકાય? આ સોલેનોઇડ માની લો કે એની લંબાઈનો લંબ એવો આપણે કંઈક આઠ છે, આમાં આ દાખલા તરીકે બારે આવતા તાર, એટલે ખરેખર બારે આવતા તાર કરતાં એમ કહીએ કે તારનું આડછેદ છે ને એમાંથી પ્રવાહ બારે આવે છે એવું દર્શાવવા માટે ડોટ કરું છું વચ્ચે. અને અહીંયા તારમાં પ્રવાહ અંદર જાય છે, છે આજ, પણ પહેલાં હું માની લો કે આને વચ્ચેથી ચીરી નાખો, વચ્ચે ચીરી નાખો એટલે તારના ઠોંડા દેખાય, બરાબર? એ આપણે તારના ઠોંડા અત્યારે દર્શાવેલા છે એવું સમજો. અને એ જે ઠોંડા દર્શાવેલા છે એની અંદર ઉપર છે, ત્યાંથી ઉપર છે, ત્યાંથી આમ પ્રવાહ જાણે કે બહારે આવે છે, ને અંદર આ બાજુ નીચેથી પ્રવાહ એન્ટર થાય છે. જો એવી રીતે આમ છે, આવી રીતે આમ પ્રવાહ વહેતો હોય તો વચ્ચે ચુંબકીય ક્ષેત્ર કેમનું હશે? આ બાજુએ. તો અહીંયા વચ્ચેના વિસ્તારમાં હું ચુંબકીય ક્ષેત્ર દર્શાવી દઉં છું અને વચ્ચે બધી જગ્યાએ સમાન હશે. કેવી રીતે લીધું છે ખબર પડી ગઈ? વચ્ચેના વિસ્તાર અને બારે કેવું હશે? અનંત લંબાઈનો આપણે સોલેનોઇડ અથવા ખૂબ લાંબો સોલેનોઇડનું ડિસ્કશન કરીએ છીએ. હવે વચ્ચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન હશે એ ખબર છે, તો સમાન હું મારે શોધવું છે કે માની લો કે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર આપણે નક્કી કરવું છે. પાછો સર્કિટલ નિયમ એપ્લાય કરો. પહેલો મુદ્દો સમતુલ્ય બિંદુ નક્કી કરવા, તો કે આ બધા બિંદુઓ સમતુલ્ય બિંદુઓ ગણાય, સમાન અંતરે આવેલા બધા બિંદુઓ, આ બધા બિંદુઓ સમતુલ્ય બિંદુઓ છે. બીજું, પહેલા મુદ્દામાં વિતરણ ધારવાનું, બીજામાં સમતુલ્ય બિંદુ. અહીંયા વિતરણ ધારવામાં તમારે શું કરવાનું? તો કે આખો ટોટલ સોલેનોઇડ છે, દાખલા તરીકે એની લેન્થ એલ છે, એમાં આટાની ટર્ન્સ, ટોટલ આટાઓની સંખ્યા ધારવાની. અતિ લાંબો સોલેનોઇડ છે એનું ડિસ્કશન કરવાનું, કહેવાનું કે આ જેટલો પ્રવાહ વહે છે આ વિતરણમાં લખવાનું. પછી બીજા મુદ્દાની અંદર સીધું સમતુલ્ય બિંદુ, તો કહેવાનું ભાઈ આપણે અંદરના કોઈ પી જેવા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો અહીં આ જે આખી લાઇનિંગ એચ લંબાઈની, આખી જે લાઇનિંગ એચ કહ્યું તો એચ, એલ સ્મોલ એલ કહેવું તો સ્મોલ એલ કહી દઈએ. આ સ્મોલ એલ, અહીંયા આવેલા બધા જ બિંદુઓ છે એ બધા જ બિંદુઓ સમતુલ્ય બિંદુઓ છે એમ કહેવાય. હવે ત્રીજો મુદ્દો, લૂપ ધારવી, તો એમ્પિરિયન લૂપ જ્યારે ધારીએ તો એમ્પિરિયન લૂપ કેવી હોવી જોઈએ? બંધ હોવી જોઈએ, સમતુલ્ય બિંદુઓમાંથી પસાર થતી હોવી જોઈએ, અને બી ડોટ ડીએલ ઝીરો અથવા મહત્તમ હોવું જોઈએ. તો આજે મેં એમ્પિરિયન લૂપ ધારેલી છે, વિચારો જોઈએ કે અહીંયા બી અને ડીએલ વચ્ચેનો ખૂણો કેટલાનો? બી અને ડીએલ ચુંબકીય ક્ષેત્ર અહીંયા કેમનું? આ બાજુએ. અને અહીંયા ડીએલ એ આમ અથવા આમ, તમને ગમે બાજુ લેવાની છૂટ છે.
बराबर। तो आप बी और डीएल वच्चे खूणो का तो जीरो है का तो 180 है, तो आप आ शरत पालन थी जाए कि नहीं, जीरो अथवा महत्तम एनु पालन थी जाए। अच्छा अँ पाई बाय टू, कारण के डीएल आम थियो, चुंबकीय क्षेत्र तो आम है वच्चेना विस्तार में चुंबकीय, तो बी और डीएल वच्चे कोण एटले त्यारे जीरो थी जाए कोष की वेल्यू, तो त्यारे आपणे कहीशुं अहीं जीरो नुं पालन अने अहीं महत्तम। अहीं बारे तो चुंबकीय क्षेत्र जीरो है एटले भूली जाओ, बारे अहीं के चुंबकीय क्षेत्र ज नथी एटले तो आमे जीरो है। तो कि आपणे एम्पिरियन लूप जे कीधी थी ए प्रमाणे लई लीधी अने आना उपरथी क्लोज इंटीग्रेशन बी डॉट डीएल बराबर म्यू जीरो आई इन घेरातो प्रवाह, जो एकम लंबाई दी टाटा की संख्या स्मोल एन हो, स्मोल एन बराबर कैपिटल एन अपॉन एल, एट खबर पड़ जाए कि एकम लंबाई दी टाटा की संख्या, तो आप कही स्मोल एन हूँ समझो नहीं, अच्छा टोटल लंबाई, हाँ जरा आया बात है, आप कही स्मोल एन बराबर एन अपॉन कैपिटल एल, कारण के लंबाई कैपिटल एल में लीधेली है, आटा की संख्या अपने कैपिटल एन टोटल कीधी है, तो एकम लंबाई दी आटा की संख्या एन अपॉन एल। जो एकम लंबाई में आटला आटाओ हो तो आप लूप के लंबाई नहीं है, तो यनी टोटल के आटाओ आ एन अपॉन एल इंटू स्मोल एल आटला आटाओ आने लोचा न करवा तो एच कही दियो, तो अँ आप एक वारा लखी नाखसु एच, तो अँ पर लखू छू बी डीएल म्यू जीरो एन अपॉन एल एच इंटू आई, आई क्या थी तो कि आप प्रवाह लखवा हो, एक टर्न्स हो एक आटो हो तो एक आई प्रवाह, बीजो बाजू में हो तो आई, तो टोटल पहला एटला आटला में जो आटा आ गणवाना है आप आटला अंदर आटा की संख्या आटली आई एना गुणिया प्रवाह कर नाखो एटले आपणा माटे टोटल घेरातो प्रवाह थयो। अने जो आपणे जे खंड लीधो छे ए मुजब अहींया डीएल डीएल खंड आम लीधो छे, तो आ प्रवाह धन गणाय एने आ बधा प्रवाह आम बारे आवे छे एटले धन लीधेला छे, अने अहींया बी डीएल डीएल एटले अहींया आपणे कही सकीए मात्र आ एक ज भाग रहेशे पी थी क्यू, अहींया हूँ कही दऊं छूं आर एस, आ क्यू आर उपरनुं संकलन केवुं थई जशे जीरो, केम पाई बाय टू नो एंगल है जेटला विस्तार में है बाकी बारे है, अँ बी जीरो है बरबर एट्ले आ वैध, तो अँ आप लख तो पी थी क्यू पर संकलन केटलू आ खाली एच थी जाए ने आ डीएल 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 पी थी क्यू सुधी संकलन करो तो एच म्यू जीरो एन एच आई अपोन एल एच एच कैंसल बी बराबर म्यू जीरो एन आई अपोन कैपिटल एल अर्थात के म्यू जीरो एन आई, तो आती जैसे सोलेनोइड अंदर ना विस्तार में चुंबकीय क्षेत्र। जो सोलेनोइड परिमित लंबाई हो तो यू सूत्र हूँ अँ हमें तारवणी नहीं करते, सूत्र तो जो कि त्यारे आप तारवेलू नहीं डायरेक्ट लिखूज तू म्यू जीरो एन आई बाय टू साइन आल्फा वन प्लस, पर यहाँ ध्यान क्या रखवानुं हतुं एक खास कही दो, मान लो कि आप परिमित लंबाई सोलेनोइड चौक्स एक लंबाई अनंत लंबाई नहीं परिमित लंबाई सोलेनोइड है, एम आप नक्की करूँ कि आप चुंबकीय क्षेत्र जो शोधवू है चुंबकीय क्षेत्र कोई आ बिंदु पास शोधवू है, बारे आया तो जीरो जो अंदरना कोईपण बिंदु पास चुंबकीय क्षेत्र शोधवू है, तो शू करवानुं मैं तमने कीधुं तो कि पहला तो आ जे नळाकार होय के जे तार छे ने एक अक्ष तरीके लई लीधो आपणे, एटले आ नळाकार मीन्स के सोलेनोइड त्याने एक अक्ष तरीके ले एनी अक्ष ई एक्स अक्ष अने ज्यां चुंबकीय क्षेत्र शोधवू छे वाय अक्ष कही दो। हवे एमां आ जे बिंदु छे एने नळाकार अथवा तो सोलेनोइडना बंने छेड़ा साथे जोड़ो, आ एंगल ने आल्फा वन को आ एंगल ने आल्फा टू कही छो, तो आपणुं चुंबकीय क्षेत्रनुं सूत्र शुं थई जशे बी बराबर म्यू जीरो एन आई बाय टू साइन आल्फा वन प्लस साइन आल्फा टू, अने आना रिलेटेड एमसीक्यू पछी त्यारे केटलाक डिस्कशन करेला छे बराबर, ए रिपीट नथी करतो कारण के खाली तमारे जोवाना छे। हाँ एक साथे मात्र आलेखनी वात करी नाखीए के सोलेनोइड वडे मळतो अति लांबो सोलेनोइड छे तो एना वडे मळतुं चुंबकीय क्षेत्र
કેવી રીતે મળે? જો અતિ લાંબો સોલેનોઇડ હોય એના વડે મળતું ચુંબકીય ક્ષેત્ર, અતિ લાંબો કહું છું પણ એન્ડ છે એના માની લઈએ આ રીતે, તો ચુંબકીય ક્ષેત્ર જે મળે ને એ કંઈક આ રીતે આમ આજે મેં ગ્રાફ ડ્રો કરેલો છે અતિ લાંબા સોલેનોઇડ માટે. એટલે મેં આ આ ધાર્યું છે મ્યુ ઝીરો એન આઈ, તો અહીંયા હશે મ્યુ ઝીરો એન આઈ બાય ટુ. આમાં ખાલી કિંમત મૂકશો ને તો ખબર પડી જશે. અતિ લાંબો સોલેનોઇડ હોય એમાં મારે એક છેડા પાસે મેળવવું હોય, અતિ લાંબા સોલેનોઇડમાં એક છેડા પાસે, તો આ એક છેડા પાસે તમે વિચારી લો તો આલ્ફા વન ઝીરો થઈ જાય અને આલ્ફા ટુ પાઈ બાય ટુ થઈ જાય. તો તમે જોઈ શકશો કેટલું આવશે મ્યુ ઝીરો એન આઈ બાય ટુ. તો ત્યાં મ્યુ ઝીરો એન આઈ બાય ટુ જેટલું આપણને ચુંબકીય ક્ષેત્ર મળતું હશે. સારું.